તારીખ 11 ડિસેમ્બર, આજનો દિન મહિમા સુબ્રમણ્યમ ભારતી. તમિલના ક્રાંતિવીર કવિ સુબ્રમણ્યમ ભારતીનો જન્મ તારીખ 11 ડિસેમ્બર 1882 રોજ થયો હતો. બનારસ જઈ સંસ્કૃત, હિન્દી તથા સંગીતનું શિક્ષણ લીધું. તેમણે પોતાના લેખો અને કવિતાઓથી તમિલ પ્રજામાં નવજાગૃતિ કેળવવા માંડી. સિદ્ધ કવિઓએ એમને ભારતી નામ આપ્યું. પોંડિચેરી આવી ઇન્ડિયા નામનું સાપ્તાહિક શરૂ કર્યું. આર્થિક ભીંસ વધી જતા દેશભક્તિમાં સહેજ પણ ઓટ આવી નહીં. રાષ્ટ્રીય અધિવેશનોમાં ભાગ લેવા ઉપરાંત મદ્રાસમાં અનેક સભાઓ ભરીને રાષ્ટ્રીય ચેતના જગાડેલી. એ પછી જ એમને ફ્રેન્ચ શાસિત પોંડિચેરી ચાલ્યા જવાની ફરજ પડેલી. વિકટ પરિસ્થિતિમાં અરવિંદ ઘોષે એમને પ્રોત્સાહિત કર્યા. ગાંધી પંચકમની 5 કવિતામાં તેમણે ગાંધીજી પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો છે. તેમની પ્રખર રાષ્ટ્રીયતાએ ગાંધીજીને પણ મુગ્ધ કરેલા. એમની વિચારધારાનું મૂળ છે સંપૂર્ણ ભારતીયતા. એમના ગીતો અર્વાચીન તમિળ સાહિત્યના વિકાસનું પગથિયું છે. એમના કેટલાક દેશભક્તિ ગીતો તો રણગીતોમાં ખપે તેવા છે. ભય ફેંકી દો, વિજય આપણો છે, એમ જયઘોષ કરતા એમના ગીત પર નેતાજી સુભાષબાબુ ખૂબ જ ખુશ રહેતા. ઈસવીસન 1921માં એમણે જીવનલીલા સંકેલી લીધી. દક્ષિણ ભારતને માટે ગીતોનો મોટામાં મોટો વારસો મૂકી જનાર તમિલ સાહિત્યના આ મેધાવી કવિરાજને હૃદયપૂર્વક વંદના.